હેલો એવરીવન, આજે અરીના એનિમેશન સયાજીગંજમાં 2019માં જોબ ફેરનું ઓર્ગેનાઇઝ કરવામાં આવેલ છે. એમાં ઘણી બધી કંપની અહીં આવીને છોકરાઓનો ઇન્ટરવ્યુ લઈ રહી છે. તો જે પણ છોકરાઓ આજે ઇન્ટરવ્યુ માટે સિલેક્ટ થયા છે કે એમનું ઇન્ટરવ્યુ થયું છે, એમની સાથે આપણે વાતચીત કરી રહ્યા છે. કેવો રહ્યો તમારો આજે ઇન્ટરવ્યુનો એક્સપિરિયન્સ? બે કંપનીમાં ઇન્ટરવ્યુ આપી દીધી, બંનેનો અભિપ્રાય બહુ સકારાત્મક અને સારો રહ્યો છે. ઇન્ટરવ્યુ પહેલા થોડું નર્વસ ફીલ કરતી હતી, પણ આફ્ટર ફર્સ્ટ ઇન્ટરવ્યુ સારું રહ્યું, હવે થોડો કોન્ફિડન્સ આવ્યો છે. એક્સપિરિયન્સ ખૂબ સારો રહ્યો, મને ત્રણેયમાંથી સારું મળ્યું છે રિસ્પોન્સ, અને એ લોકોએ ફરી એવી બોલાવશે એવું કીધેલું છે. ખૂબ જ સારું. પહેલાં મેં ઇન્ટરવ્યુ આપતા પહેલાં એટલી બધી નર્વસ થઈ ગઈ હતી કે કઈ રીતે ઇન્ટરવ્યુ આપીશ, કઈ રીતે એ લોકોના ક્વેશ્ચન્સ હશે. કોન્ફિડન્સ મારું લેવલ વધી ગયું, અને આજે ફર્સ્ટ ટાઈમ એવું થયું કે હું એકી સાથે 5 ઇન્ટરવ્યુ આપી. અચ્છા રહા ઇન્ટરવ્યુ, और थोड़ा मतलब सीखने को मिला हम कहाँ पे लोग किस तरह का काम चाहते हैं हमसे और हम किस तरह करते हैं अभी वर्क. और इंटरव्यू में क्वेश्चन आते हैं? इंटरव्यू में क्वेश्चन तो जैसे अब हमारी स्ट्रेंथ के बारे में, क्या है हमारी स्ट्रेंथ, क्या हमारी वीकनेस, क्या है हम किस लेवल पे काम कर सकते हैं, हम किस चीज का नॉलेज रखते हैं, उस तरह से તમને કોઈ કંપનીઝ વિશે કોઈ આઈડિયા છે કે કઈ કંપનીઝ તમારી જોડે આવી કે એ લોકોનો વર્ક લેવલ કેવો છે? માઇટી કટ્સ કરીને એક કંપની હતી, એ યુકે બેઝ હતી, એ વેબ ડેવલપમેન્ટ અને ગ્રાફિક્સ રિલેટેડ હતી. પછી એક ધ્રુવ આઈએનસી કરીને હતી, એ પ્રિન્ટ રિલેટેડ કંપની હતી. પછી એક એએમએસ કરીને હતી, એ મેડિકલ બેઝ હતી, મેન્યુફેક્ચરિંગ હતી. ઓકે, મેન્યુફેક્ચરિંગ હતી, મેડિકલ હતી, અને યુકે બેઝ જે થોટ પ્રોસેસ હોય છે, જે બધા ટૂલ્સ, જે નવું નવું જાણવાનું હોય છે, હમણાં જે કરંટ ફ્લો છે માર્કેટમાં શું છે શું નહીં, એ બધું જાણવા મળે છે અને ટીચર્સ ઓલ આર વેરી સપોર્ટિવ. આવું તો કદાચ કોલેજ કેમ્પસમાં એકાદ વખત થયું હોય, બિકોઝ યરલી વન એક જ વખત ચાન્સ મળે છે, પણ અહીંયા તો ક્વાર્ટરલી થાય છે, એટલે ઇટ ઇઝ વેરી નાઇસ ફોર ઓલ ધ ફ્યુચર સ્ટુડન્ટ્સ. ઓકે, ધેટ્સ ગુડ. તમારે જોબ શોધવા બહાર નહીં જવું પડે, તમને અહીંયાથી કંપની આવે છે આવી જોબ ફેરમાં, અને તમને કંપની જ ઇન્ટરવ્યુ લેશે અહીંયા ક્લાસ પર જ, અને ત્યાંથી તમને ઇન્ટરવ્યુમાં એ લોકો સિલેક્ટ કરશે. ઓકે, કેવી રીતે અરેન એનિમેશન તમને હેલ્પફુલ થાય? બધી બહુ રીતે, કેમ કે હું સુરતથી અહીંયા આવી તે પહેલાં તો મને ગ્રાફિક્સ વિશે એટલું બધું નોલેજ પણ નહીં હતું. હેલ્પફુલ તો અભી તક બહુત, મતલબ યહાં પે ખડા હું અરીના, મતલબ સીખા તભી યહાં પે, મતલબ મેને લર્ન કિયા તભી મેં યહાં પે આયા હું, આજ મેને ઇન્ટરવ્યુ દિયા હૈ, મુઝે બહુત અચ્છા લગા. જૈસે અભી મેં સિલેક્ટ ભી હોતા હું તો ભી અરીના, મતલબ એક સ્ટેજ હોતા હૈ, સ્ટેજ નહીં મિલેગા તો આપ કહીં પે ભી જાઓ કુછ નહીં કર પાઓગે. અરીના કે સ્ટુડન્ટ હો જો અભી તક ઇન્ટરવ્યુ નહીં દે પા રહે યા તો ભી પઢ રહે હો, ઉનકો એક ક્યા મેસેજ દેના ચાહોગે? સિમ્પલ, મતલબ મેં એક બાત કહેના ચાહુંગા, જૈસે અભી આપ કિસી ભી, જરૂરી નહીં કે આપ સ્ટડી મેં આગે હો કર સકતે હો, કિસી ભી જહાં પે ભી આપ ઇન્ટરેસ્ટ હૈ, લેકિન એક સ્ટેજ લીજીએ કોઈ ભી और उस पे आगे काम कीजिए. अगर आप काबिल बनोगे तो 100% आपको सक्सेस मिलेगी किसी भी जहां भी स्टेज पे जाओगे आप. अरीना एनिमेशन में ज्वाइन करवाती बहुत मोटी मोटी कंपनियों में भी जॉब मिली है,